નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે ધોરણ 9 વિષય હિન્દી પાઠ નંબર છે 16, જેનું નામ છે ભારતીય સંસ્કૃતિ મેં ગુરુ શિષ્ય સંબંધ. તો જે એ પાઠ છે ભારતીય સંસ્કૃતિ ગુરુ શિષ્ય સંબંધ, એ પાઠને જે સ્વાધ્યાયના પ્રશ્નો છે, તો એ સ્વાધ્યાયના તમામે તમામ પ્રશ્નોનું આપણે આ વિડીયોમાં સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. તો વિડીયો પૂરેપૂરો જોજો. શરૂઆત કરીએ આપણે વિડીયોની. પ્રશ્ન નંબર એક, એક એક વાક્ય મેં ઉત્તર લખીએ. આમાં પહેલો પ્રશ્ન છે, પ્રાચીન કાળ મેં ભારતીય શિક્ષા કેન્દ્ર કૈસે થે? તો જોઈએ એનો જવાબ. પ્રાચીન કાળ મેં ભારતીય શિક્ષા કેન્દ્ર એક પ્રકાર કે આશ્રમ અથવા મંદિર જૈસે થે. બીજો પ્રશ્ન, જબ રવિન્દ્રનાથ ઠાકુર કો નોબેલ પુરસ્કાર મિલા તબ બંગાલી લોક કોણ સા રાગ આલા આપને લગે? તો જવાબ છે નો, જબ રવિન્દ્રનાથ ઠાકુર કો નોબેલ પુરસ્કાર મિલા તબ બંગાલી લોક અમોદર ઠાકુર અમોદર કઠોર સપૂત રાગ આલા આપને લગે. ત્રીજો પ્રશ્ન, ભગવાન રામકૃષ્ણ શું કહે છે કે ત્રીજો પ્રશ્ન, ભગવાન રામકૃષ્ણ પરમહંસ વર્ષો તક યોગ્ય શિષ્ય પાને કે લીએ ક્યા કરતે થે? તો જવાબ છે, ભગવાન રામકૃષ્ણ પરમહંસ વર્ષો તક યોગ્ય શિષ્ય પાને કે લીએ રો રો કર ભગવાન સે પ્રાર્થના કરતે. ચોથો પ્રશ્ન, ભગવાન ઈસા કા કોણ સા કથન સદા સ્મરણીય? ભગવાન ઈસા કા યહ કથન સદા સ્મરણીય હૈ કે મેરે અનુયાયી મુજસે કહીં અધિક મહાન હૈ ઓર ઉનકી જૂતિયો ધોને લાયક યોગ્યતા ભી મુજમે નહીં હૈ. પાંચમો પ્રશ્ન, ગાંધીજી કિન્હે અચ્છે લગતે હૈ? તો ગાંધીજી ઉન્હે અચ્છે લગતે હૈ જિનમે ગાંધીજી બનને કી ક્ષમતા હૈ ઓર જો ઉનકા અનુસરણ કરના ચાહતે હૈ ઉનકો. પ્રશ્ન બીજો, વિસ્તાર સે ઉત્તર લખીએ. આમાં પહેલો પ્રશ્ન છે, યુરોપ કે પ્રભાવ કે કારણ આજ ગુરુ શિષ્ય સંબંધો મેં ક્યાં અંતર આયા હૈ? તો જોઈએ એનો જવાબ, પ્રાચીન ભારત મેં વિદ્યાલય મંદિર કે સમાન થે, શિક્ષા દેના આધ્યાત્મિક કાર્ય થા, શિક્ષા ખરીદી નહીં જાતી થી, શિષ્ય પુત્ર સે અધિક પ્રિય હોતે થે. ભારત મેં શિક્ષા વ્યાવસાયિક હો ગઈ હૈ, ગુરુ વેતન ભોગી હો ગયે હૈ, વિદ્યાર્થી પૈસે સે શિક્ષા પ્રાપ્ત કરતે હૈ, શિષ્ય ગુરુ મેં પરમેશ્વર દેખતા ન થા, શિષ્ય ગુરુ મેં પરમેશ્વર દેખતા થા. ઇસ પ્રકાર યુરોપ કે પ્રભાવ કે કારણ આજ ગુરુ શિષ્ય સંબંધો મેં જમીન આસમાન કા અંતર હો ગયા હૈ. બીજો પ્રશ્ન, પૂજારી કી શક્તિ મૂર્તિ મેં કૈસે વિકસિત હોને લગી? તો જોઈએ જવાબ, પથ્થર કી મૂર્તિ તો જડ હોતી હૈ, उसमें चेतना डालने का काम पुजारी करता है, मूर्ति की पूजा करने का अर्थ ही उसे चेतनवंत बनाना है. पूजा करते समय पुजारी की भावना में जितनी उत्कटता होगी मूर्ति उतनी ही प्रभावशाली होगी. पुजारी की भाव पूजा की शक्ति से ही धीरे धीरे मूर्ति में शक्ति विकसित होने लगती है. तीजो प्रश्न, विवेकानंद और रविन्द्रनाथ ठाकुर को इस संदेश में अधिक महत्व कब मिला? तो जो ये ना जवाब, विवेकानंद रामकृष्ण परमहंस के शिष्य थे, शुरू में महत्वपूर्ण स्थान नहीं मिला पर जब अमेरिका गए तो उनका नाम हुआ, तब भारतवासियों ने उन्हें सम्मान देना शुरू किया. इस प्रकार रविन्द्रनाथ ठाकुर को पहले कोई जानता नहीं था. जब नोबेल पुरस्कार दिया तब बंगालवासियों ने उनकी प्रतिभा पहचानी. वे बंगाल के नहीं सारे देश के गौरव बन गए. इस प्रकार विदेशों में सम्मानित होने पर ही विवेकानंद और रविन्द्रनाथ ठाकुर को इस देश में महत्व मिला. प्रश्न बतीजो, आशय स्पष्ट कीजिए. पहलू छे, सम्मान पाने वालों से सम्मान देने वाला महान होते हैं. तो जो ये सम्मान पाने वाले विशेष गुण के कारण सम्मानित होते हैं, जैसे हीरे के गुण की पहचान बहुमूल्य है, यदि ऐसा ना होता तो पत्थर ही है. उसी तरह सम्मान पाने वालों की विशेषता पहचान लिया जाए तो वे सम्मानीय है नहीं तो वे साधारण मनुष्य ही समझ जाएंगे. उनकी विशेषता को समझकर उन्हें प्रकाश में जान लाने वाले लोग ही उनका सम्मान करते हैं. इसीलिए सम्मान पाने वाले से भी सम्मान देने वाले अधिक महान होते हैं. बीजू, जो गुरु से मार खाते हैं उनका भविष्य उज्ज्वल होगा ही. जो ये पढ़ाई के लिए विद्यार्थी का ध्यान पढ़ाई में होना जरूरी है. गुरु पढ़ाते हैं तब किसी का ध्यान न हो तो गुरु की मार से विद्यार्थी का ध्यान पढ़ाई में लग जाता है.
इसी तरह जब वह एकाग्र होकर पढ़ता है तो उसे सचमुच ज्ञान प्राप्ति होती है, उसकी बुद्धि का विकास होता है और उसमें योग्यता आती है। ऐसा होने पर ही उसका भविष्य उज्जवल होने में संदेह नहीं रहता। चौथा प्रश्न, सूचना के अनुसार काल परिवर्तन कीजिए। जो ये पहलू, इसमें और मुझ में फर्क ही कुछ नहीं है, भविष्य काल बनाना है तो इसमें और मुझ में फर्क ही कुछ नहीं होगा। बीजू, हम अपने शिष्यों से कम प्रमुख रहे पूर्ण भूतकाल। तो जो ये हम अपने शिष्यों से कम प्रमुख रहे थे। तीजू, उपनिषदों में आचार्यों ने कहा है सामान्य भूतकाल बनाइए। तो जो ये उपनिषदों में आचार्यों ने कहा। पांचवा, मुहावरों का अर्थ देखकर वाक्य प्रयोग कीजिए। तो जो ये ताकते रहना यानी कि आश्चर्य से देखते रहना, वाक्य प्रयोग देखिए, मेरे हाथ में ट्रॉफी देखकर पिताजी मुझे ताकते रह गए। बीजू, पसीने की कमाई यानी कि कठिन परिश्रम का फल, वाक्य प्रयोग, इंजीनियरिंग की वह डिग्री मेरे पसीने की कमाई है। तीजू, रंग जाना यानी कि गहरा प्रभाव पड़ना, वाक्य, विदेश में रहकर वे वही के रंग में रंग गए। जो छठू, विरोधाधीन शब्द लिखिए। पहलू, रोगी तो निरोगी, असहाय तो सहाय, वृद्ध तो युवा। विद्यार्थी मित्रों, अहियाँ आपने जे पाठ है तो ये पाठना स्वाध्यायना प्रश्नों संपूर्ण वीडियो अँ आप पूरा करिए। जो तमने वीडियो गमे हो तो वीडियो लाइक करो, कॉमेंट करो, तमारा मित्रों ने वीडियो शेयर करो और छेले चेनल पर नवा हो चेनल सब्सक्राइब न करी हो तो सब्सक्राइब करने भूलवा। विद्यार्थी मित्रों, वीडियो पूरेपूरो जो बदल तमारा दरेके दरेक मित्रों दिल की खूब खूब आभार।